લોકસભાની ચૂંટણીના પરિણામની જો વાત કરીએ તો જે પ્રકારથી પરિણામો સામે આવી રહ્યા છે દીપક જોશી અત્યારે ભાજપથી લાઈવ જોડાયા છે તેમની સાથે ચર્ચા કરીશું પરિણામની વાત કરીશું ભાજપે ચારસો પાર આંકડો જે વ્યક્ત કર્યો હતો અને જે વાતો કરવામાં આવી હતી પ્રચાર દરમિયાન ચારસોની આસપાસ પણ તે આંકડો અત્યારે જોવા નથી મળ્યો ત્યારે તેની પાછળના કારણની જો વાત કરીએ દીપકભાઈ જે વલણ હતા અને જે વાત કરવામાં આવી હતી કે એક હથ્થું જે શાસન અને જે આંકડો ચારસો ને પાર હશે એક તરફી વલણ હશે તેવું કેમ નથી જોવા મળ્યું તેની પાછળના કારણ શું નથી જોવા મળ્યું એ હકીકત છે પણ ભારતીય જનતા પાર્ટી હંમેશા એના કાર્યકર્તાઓ પ્રજાની વચ્ચે રહે છે ભારતીય જનતા પાર્ટીએ પોતે જે દસ વર્ષનું જે કાર્ય કરેલું છે અને એના જે પરિણામો જે આપ્યા છે અને ભારતની પ્રજાને જે કંઈ ભારતની પ્રજાની ઈચ્છા પ્રમાણે એનું શાસન આપ્યું છે અને એના પ્રમાણે એક ટાર્ગેટ ફિક્સ કર્યો હતો કે ચારસો પાર આ વખતે અને અમને લાગતું હતું પણ હતું કે અમે ચારસો પાર કરી દઈશું અને પર્ટિક્યુલર એનડીએની વાતચીત છે તો એ બાબતમાં જ્યાં છે તો ત્યાં સુધી અમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક અમે ત્યાં થોડીક અમે પાછા પડ્યા છે પણ એક ટાર્ગેટ સાથે અમે નીચે ઉતર્યા હતા અને કોઈ પણ લક્ષ્ય રાખીને તમે નીચે ઉતરો છો તો હંમેશા પરિણામ તમને મળે છે અને રાખવાનું કારણ પણ એક હતું કે રિપોર્ટ કાર્ડ અમારી પાસે હતું અમે કામ પણ કર્યું હતું સંકલ્પ પત્ર પ્રમાણે અમે જે અમારા વચનો આપ્યા હતા એ પ્રમાણે પણ અમે કામ કર્યા હતા પણ ક્યાંક ને ક્યાંક થોડીક અમારી ક્યાંક ખામી રહી ગઈ હોય એવું લાગી રહ્યું છે અમને બિલકુલ ઉત્તર પ્રદેશની જો વાત કરવામાં આવે ઉત્તર પ્રદેશ એવું કહેવામાં આવે છે કે લોકસભાની ચૂંટણીનું જે પરિણામ છે તેમાં વિજય થવા માટે ઉત્તર પ્રદેશ છે તે દ્વાર છે ઉત્તર પ્રદેશમાં બહુ મોટા મોટા એવા ચહેરા છે કે જે ચહેરા જેવું પરિણામ આવવું જોઈતું હતું તેવું પરિણામ નથી જોવા મળ્યું સ્મૃતિ ઈરાની પણ જો વાત કરવામાં આવે તો અત્યારે ઘણા બધા ચહેરા એવા છે કે જેમની પાસેથી જે આશાઓ હતી તે આશા કદાચ ફળદાય નથી નીવડી તેની પાછળનું કારણ શું હા હું માનું છું ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર બે જણાએ થોડું ચેન્જિંગ આ ફેક્ટર્સમાં જે મેજોરિટી જો રોલ પ્લે કર્યો હોય તો આ બે સ્ટેટે રોલ પ્લે કરેલું છે અને એવું કંઈક દર વખતે કહેવામાં આવે છે કે યુપીથી રાજ થતું હોય છે દિલ્હીનું પણ હું માનું છું ત્યાં સુધી પાછલા જે રેકોર્ડ્સ જોઈએ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ તો એ પ્રમાણે પણ ભારતીય જનતા પાર્ટી ત્યાં આવતી હતી હું માનું છું ત્યાં સુધી ઉત્તર પ્રદેશની અંદર પણ અમારી જે સરકાર છે એણે બહુ સારું કામગીરી કર્યું છે સુરક્ષાની વાત આવતી હોય મહિલા સુરક્ષાની વાતચીત આવતી હોય અને જે કંઈ ત્યાં ઉત્તર પ્રદેશના પ્રગતિની વાતચીત આવતી હોય તો ત્યાં ઉત્તર પ્રદેશની સરકારમાં બહુ સારું કામ કર્યું છે છતાં પણ આ વખત એવું લાગે છે કે લોકલ ફેક્ટર્સ ત્યાં કામ લાગ્યું હોય અને સમાજવાદી પાર્ટી એટલા માટે આગળ જતી હોય એવું લાગી રહ્યું છે સવાલ એટલો છે કે નિષ્ઠાથી અને નિયતથી હંમેશા ભારતીય જનતા પાર્ટીએ કામ કરેલું છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા પ્રજા વચ્ચે રહેતો કાર્યકર્તા છે અને આ પાર્ટી પોતે હું માનું છું ત્યાં સુધી પ્રજાની પાર્ટી છે એવું આપણે કહી શકીએ કારણ કે અત્યાર સુધીમાં જે જે કોઈ બેઝિક જે નીડ કહી શકીએ બેઝિક પ્રાઇમરી ને સેકન્ડરી ત્રણ પાર્ટ્સમાં આપણે વેચીએ તો બેઝિક નીડ જે છે એને સમજવાનો ભારતીય જનતા પાર્ટીએ પ્રયત્ન કર્યો હતો લાઈક ઉજ્જવલા યોજના હોય શૌચાલય માટેનું હોય તો આ જે બેઝિક નીડ જે છે એ અમે પૂરી પાડી છે બીજું કે જેને મકાન નહોતા એ લોકોને અમે લગભગ ચાર કરોડ જેટલા મકાનો આપ્યા છે એટલે સોળ સોળ કરોડ જેટલા માણસો છે એમને એક છાયો અમે આપ્યો છે તો આ બધી બાબતો લઈને અમે પ્રજા સમક્ષ ગયા હતા દસ વર્ષના શાસન કાર્ડનો એક રિપોર્ટ કાર્ડ અમે મૂક્યું હતું પણ પરિણામો આજે આપણે જોઈ રહ્યા છે કે જે અમે અપેક્ષા રાખી હતી એનાથી કંઈક ઓછા આવ્યા છે પરંતુ એક વાત બહુ સ્પષ્ટ છે આજની તારીખમાં પણ ભારતીય જનતા પાર્ટી સૌથી મોટામાં મોટી પાર્ટી તરીકે છે અને એનડીએની પણ એનડીએમાં પણ એનો એંસીથી નેવું ટકાનો રોલ એટલો આવી રહ્યો છે એટલે માનું છું ત્યાં સુધી પરિણામ અમે જે અપેક્ષા રાખી છે એ પ્રમાણે નથી આવ્યું પણ એવું તો નથી કે પ્રજાએ અમને જાકારો આપ્યો હોય પ્રજાએ આજની તારીખમાં પણ નેતૃત્વની બાબત હોય નિર્ણાયક સરકારની બાબત હોય ત્યાં નરેન્દ્રભાઈ ઉપર ભરોસો સંપૂર્ણપણે મૂકેલો છે બિલકુલ દીપકભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ તો પ્રજાએ જાકારો તો નથી આપ્યો પરંતુ જે આંકડા સામે આવી રહ્યા છે જે વાતો કહેવામાં આવી હતી તે પ્રમાણેના આંકડા અત્યારે નથી જોવા મળી રહ્યા કેમેરા પર્સન હિરેનની સાથે લુબના ખાન ન્યૂઝ એટીન ગુજરાતી